મે સુધી લોકડાઉન વધારવામાં આવ્યું છે ત્યારે કચ્છ બોર્ડર રેન્જ આઈજી સુભાષ ત્રિવેદીએ કચ્છના ઔદ્યોગિક નગર મુન્દ્રા ખાતે લેબર કોલોની અને લેબર કોન્ટ્રાક્ટરો સાથે તાત્કાલિક મીટિંગ કરી લેબર કોલોની અને શેલ્ટર હાઉસમાં રાખેલા માણસોની રહેવાની તથા જમવાની સગવડ બરાબર છે કે કેમ તેની સમીક્ષા કરી હતી. તેમજ 19 દિવસનું લોકડાઉન હજી વધ્યું હોય, માણસો નાસીપાસ ના થાય તે માટે માનસિક રિપોર્ટ કરવામાં આવ્યો હતો. હાલમાં તેઓ પોતાના વતનમાં પણ નીકળી શકે તેમ નથી અને તમામ રાજ્યોમાં પોતાની બોર્ડર સીલ કરી છે ત્યારે તેઓને ત્યાં જ રહેવા અનુરોધ કરવામાં આવ્યો હતો. જે લોકોને હેલ્થને લગતી તકલીફ હોય તે લોકોને તાત્કાલિક મેડિકલ ટ્રીટમેન્ટ કરવામાં તાજવીજ કરવામાં આવી. ભુજ તેમજ મુન્દ્રાના તમામ પોલીસના પોઈન્ટ ચેક કરી વધુ સઘન અને સખ્તાઈપૂર્વક લોકડાઉનનો અમલ કરવામાં સૂચના આપવામાં આવી હતી. એસપી સૌરભ તાલબિયા પણ સાથે રહ્યા હતા. વધુ અહેવાલ કોશિક છાયા કચ્છ. બીમાર હોય તો એની સારવાર તાત્કાલિક થવી જોઈએ. આ બધી જ ચૂંટણી કાર્યવાહી એ અમારી જવાબદારી છે. જે લોકો અમારી વિનંતીને માન આપીને લોકડાઉનનું પાલન કરે છે એનું ધ્યાન રાખવું એ અમારી ફરજ છે. એટલે અમે અહીંયા આવ્યા છીએ અને લેબર કોન્ટ્રાક્ટરોએ ખૂબ સારો સહયોગ આપ્યો. લેબર કોલોની મુલાકાત આપી અને મને આશા છે જે રીતે આપણું કચ્છ સુધરી ગયું છે. કચ્છમાં એક ઉમરાથી આવેલી બેન અને એક બીજા એક કુટુંબ માથા પર બેના સિવાય કોઈ પણ વ્યક્તિ કોરોના પોઝિટિવ નથી બન્યો એ કચ્છની જનતાની શાલીનતા અને કચ્છના લોકોનો તંત્રને સહયોગ આપવાની માનસિકતાને કારણે શક્ય બન્યું. કચ્છના મુસ્લિમ બિરાદર ભાઈઓએ શરૂઆતથી જ મસ્જિદોમાં નમાજ નહીં પડવાની અમારી વિનંતીને માન આપીને કચ્છ સુન્ની જમાતના પ્રમુખ મુફ્તિ સાહેબ અને બધાની અપીલ કરી અને માત્ર 3 જ વ્યક્તિ નમાજ પડવા ગયા તેને કારણે આપણે ત્યાં સંક્રમણ કોઈ પણ સંજોગોમાં વધારે થઈ શક્યું નહીં. એમ ગુજરાતની જનતાને એમાં કચ્છની જનતાએ જે સહયોગ આપ્યો છે એ સહયોગ માટે આભારી છું અને વધુ 15 દિવસ કોરોના અંગેની લડાઈમાં એમના વધુ સઘન સહયોગની અપેક્ષા રાખું છું. સાથે એટલું કહેવા માંગુ છું કે જે 70% લોકો કાયદાને માન આપે છે એ લોકોએ 5% તત્વો કે જે લોકો કાયદાનું ભંગ કરે લોકડાઉન ભંગ કરે છે એને કારણે સહન કરવું પડે કોઈ સંજોગોમાં સ્વીકાર્ય નથી. એટલે આવા જે તત્વો લોકડાઉનનું ભંગ કરી રખડવા ફરવા તીખળ કરવા માટે નીકળે છે એવા તત્વોને કાયદાની સખ્ત કાર્યવાહી કરવામાં આવશે અને તમામ નાગરિકોને એક બીજી અપીલ છે કે તમારા ઘરોમાં તમે એકલા નથી, પોલીસ તમારી સાથે છે. 100 નંબર ઉપર ફોન કરજો અને 5 મિનિટમાં પોલીસ તમારા દ્વારે આવશે.